ક્યાં આવી ગઈ છું? રણોત્સવ એટલે ગુજરાતનો એકમાત્ર ફેસ્ટિવલ જે 100 દિવસ ચાલે છે. 20 થી પણ વધારે દેશના આશરે 5-1 લાખ જેટલા મુલાકાતીઓ દર વર્ષે કચ્છની મુલાકાત લે છે. એ વસ્તુ અલગ છે કે આ વખતે કોરોનાના લીધે આ આંકડા ઉપર અસર પડી છે, પરંતુ ટેન્ટ સિટીની આગતા સ્વાગતા અને સગવડમાં કોઈ જ અભાવ જોવા ના મળ્યો. રણની વચ્ચોવચ આ ટેન્ટમાં મળતી સગવડો જુઓ તો એક સવાલ તો ચોક્કસ થઈ જાય કે શું ખરેખર આ બધું ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે? ગેમિંગ ઝોન હોય કે ફૂડ કોર્ટ, આર્ટ ગેલેરી હોય કે ફોટો બુથ એરિયા, રણોત્સવ એટલે ભલભલાની અંદર કચ્છી ભાવ જગાડી દે ને એવી જગ્યા, અને એમાંય ત્યાં થતું પેરામોટરિંગ એક અલગ જ અનુભવ. ખબર પડી જાય કે કેટલું અમેઝિંગ છે, બટ તેમ છતાં વિઝ્યુઅલ્સ તમને ટ્રીટ નહીં આપી શકે જે એક્ચ્યુઅલમાં તમને મળી શકે. થેન્ક યુ સો મચ. ગીરના જંગલોમાં જઈએ તો સિંહના પગલા જોવા મળે, અને સફેદ રણમાં આવીએ તો યસ, એ ફ્લેમિંગોના પગલા છે. સ્પર્શીને ચકાસવાનું મન થઈ જાય એવી સફેદી જોવાનો મજો કંઈક અલગ જ છે. ટાવર જતી વખતે આજુબાજુની લાઇટ્સે તો 4 ચાંદ લગાવી દીધા સાંજના દરેક પ્રોગ્રામમાં. Thank you.
વખતે અલબેલું ગામડું બનાવ્યું હતું જ્યાં તમને પૂરેપૂરી કચ્છી વાઇબ્સ માણવા મળે. ધોરડોમાં આવેલા રણની સાથે સાથે બીજું શું ફેમસ છે જો કોઈ એવું પૂછે તો કહેજો ભૂંગા, અ ટ્રેડિશનલ મડ હાઉસ ઓફ કચ્છ જે ભૂકંપ પ્રૂફ હોય છે. આ જે લીપણ કરેલું છે ને એ ચીકણી માટી અને ગોબરને ભેગું કરીને કરવામાં આવે છે જેથી 45 ગરમીમાં પણ તમને ઠંડકનો અહેસાસ મળે અને 2 ઠંડીમાં હૂંફ મળી રહે. ભૂંગાની છત બની છે બાંબુ, લાકડું અને ઘાસ ભેગું કરીને, જેથી ક્યારેક ભૂકંપ આવે તો માટીની દિવાલ બહારની સાઈડ પડી જાય અને ભૂંગાની છત જેમાં 10-12 ફૂટનો ગેપ હોય છે ને એ જમીન ઉપર આવતા માણસનો જીવ બચે. આ તો મેં છે ને તમને ભૂંગાનું લેટેસ્ટ વર્ઝન બતાવ્યું છે જે ગાંધીના ગામમાં છે. સુરવાણી ગામની મુલાકાત લો તો તમને હજુ પણ ઓલ્ડ સ્ટાઇલ ઓરિજિનલ ભૂંગા જોવા મળે. જો તમે રણોત્સવમાં આવો છો, ટેન્ટ સિટીમાં આવો છો, તો એની આજુબાજુના વિસ્તારના જેટલા પણ ગામડા છે ત્યાં પણ અલગ પ્રકારના ભૂંગા છે અને એ તો રિસોર્ટમાં પણ કન્વર્ટ થયા છે અને અમુક જગ્યાએ હોમસ્ટેની પણ સુવિધા છે. તો જો તમે કચ્છમાં આવો છો તો ભૂંગામાં રહેવાનું ચૂકતા નહીં. કચ્છ વિશે ઘણી બધી વાતો વાંચી છે જેમાંથી એટલું તો હું ચોક્કસ કહી શકું કે કચ્છ એ મેજિકલ છે અને અહીંના લોકો અત્યંત માયાળ. પેલું કહેવાય છે ને, અચો પખી પર દેસીડા તો કે સીને સે લગાયા. મારી કચ્છી એટલી સારી નથી પરંતુ આ મેં અનુભવ્યું છે કે કચ્છની મહેમાનગતિ, એનું ગાણું અને એનું ભાણું એને કોઈ ના પહોંચે. ધોરડોનો એપિસોડ તો અહીંયા પૂરો, પરંતુ આવનારા એપિસોડમાં આ ગાડી ક્યાં જઈ રહી છે? સ્ટે ટ્યુન્ડ ટુ મારી નજરે ગુજરાત.